गुजरात प्रदेश भाजप अध्यक्ष अने नवसारी लोकसभाना भाजप उम्मीदवार सीआर पाटिल आजे नवसारी जिल्लानी मुलाकात आव्या हता, जेमां तेमणे अलग अलग कार्यक्रमोमां हाजरी आपी हती। नवसारी जिल्ला भारतीय जनता पार्टी द्वारा नवसारीना दिनसुकुई मैदान खाते सुकन्या समृद्धि योजनाना लाभार्थीओनुं एक स्नेह मिलननुं आयोजन करवामां आव्युं हतुं, जेमां प्रदेश भाजप अध्यक्ष अने नवसारी लोकसभाना भाजपना उम्मीदवार सीआर पाटिल खास उपस्थित रह्या हता। आ कार्यक्रम में नवसारी लोकसभा पर 44,000 जेटली बाळकीओना सुकन्या योजना हेठळ खाता खोलावी प्रथम हप्तो जमा करावामां आव्यो हतो। आ कार्यक्रम में उपस्थित लोकोने संबोधता प्रदेश भाजप प्रमुख सी आर पाटिले सुकन्या योजनाना लाभो तेमज वडाप्रधान नरेन्द्र मोदीए आ योजना केम शुरू करवी पड़ी तेनी माहिती आपी हती। ભૂમિ હોય કે નૌકાદળ, આ દરેક જગ્યાએ આ દેશના સુરક્ષિતતા માટે, આ દેશની સીમાઓના રક્ષણ માટે બહેનોએ નેતૃત્વ કરી રહી છે। મોદી સાહેબ કહે છે, અમને દુનિયાને બતાવી આપ્યું છે કે ભારતની આ મહિલા એ ટેલેન્ટેડ પણ છે અને એને દેશની રક્ષા કરતા પણ આવડે છે, એ પણ મોદી સાહેબે દુનિયાને બતાવ્યું છે। મોદી સાહેબે દુનિયાને એની સાથે સાથે હમણાં જે 26 જાન્યુઆરીની પરેડ હતી એમાં 12 પ્લાટૂન હતા, એ 12માંથી 11 પ્લાટૂનનું નેતૃત્વ અને 11 પ્લાટૂન એ મહિલાઓના હતા। આપણા દેશની અંદર મિલિટરીમાં પણ મહિલાઓનું સ્થાન કેટલું ઊંચું છે એમાંથી પ્રદર્શિત થતું હતું। આખા દુનિયાને મોદી સાહેબે આપણા ભારતના બહેનોનો દીકરીઓનો મહિલાઓનો તાકાતનું પ્રદર્શન એમણે દુનિયાની સામે કર્યું છે। જે અમે આ મા બાપનું ઋણ અદા કરવા માટે અમે પણ અમારા ઘરમાં દીકરો હોય કે દીકરી એનો જન્મ થવા દઈશું, અમે ગર્ભ પરીક્ષણ નહીં કરાવીશું। આજે જ્યારે દીકરીઓ પહેલા એક કહેવત બની ગઈ હતી કે દીકરી એટલે સાપનો બારો, આજે એવી સ્થિતિ નથી, આખી દુનિયામાં સ્થિતિ બદલાઈ ગઈ છે। ને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી એમણે આ બહેનોના ટેલેન્ટને ઓળખીને એમણે અનેક ક્ષેત્રમાં વિશિષ્ટ જવાબદારીઓ આપી છે। આપણે ચંદ્ર પર યાન મોકલ્યું, એ ચંદ્રયાનની જે સાયન્ટિસ્ટોની ટીમ હતી એમાં 50% બહેનો હતી। આ ચંદ્ર પર સફળતાપૂર્વક યાન મોકલવામાં પણ આ બહેનોનું યોગદાન હતું। રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।